ફિલ્ટર એટલે કે ડેટાને આપણે જ્યારે આપણી પાસે વિપુલ પ્રમાણમાં ડેટા અવેલેબલ હોય ત્યારે એમાંથી આપણે ચોક્કસ ડેટામાં રસ હોય ત્યારે આપણે ફિલ્ટરનો ઉપયોગ કરી શકીએ એટલે કે ફિલ્ટરનો ઉપયોગ ડેટાને ઘટાડવા તેમજ અગત્યના ડેટાને દર્શાવવા અને બિનજરૂરી ડેટાને સંતાડવા માટે યુઝ કરી શકીએ છીએ તમે એક કરતાં વધારે ફિલ્ટર લાગુ પાડી શકો છો જેમ કે તમે નંબર ફિલ્ટર આપી શકો છો કેરેક્ટર અથવા વર્ડ ફિલ્ટર આપી શકો છો તમે ડેટ ફિલ્ટર આપી શકો છો અને જ્યારે જરૂર ના હોય ત્યારે આપણે ફિલ્ટરને દૂર પણ કરી શકીએ છીએ તમે ડેટાને આંકડા તારીખ શબ્દ કે રંગ પ્રમાણે પણ ફિલ્ટર કરી શકો છો હવે પછીનું ઓપ્શન આપણું ફિલ્ટર છે ફિલ્ટર માટે પણ આપણે ડેટા ટેબનો જ ઉપયોગ કરવાનો છે આપ જોઈ શકો છો કે આ માહિતી પર્ટીક્યુલર ડિવાઇસ એટલે કે મોનિટર પ્રિન્ટર ટેબ મોબાઈલ એ બધાનું જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી વ્યક્તિ દ્વારા કે નંગ વાઇસ કેટલું વેચાણ થયું એ અને તેના ટેક્સની માહિતી છે આમાં ઘણો બધો ડેટા આવેલો છે પરંતુ મારે બધો ડેટા જોવો નથી હું માત્ર મોનિટરનો ડેટા જોવા માગું છું તો હું એને ફિલ્ટર કરી શકું છું ફિલ્ટર કરવા માટે તમારે ફિલ્ટર ઓપ્શન પર ક્લિક કરવાની છે જેવું ફિલ્ટર પર ક્લિક કરશો એટલે તમારા રો હેડિંગમાં ફિલ્ટરનો બટન આપોઆપ આવી જશે ઉત્પાદમાં તમે જોશો તો અત્યારે તમે સિલેક્ટ ઓલ એટલે કે બધું સિલેક્ટ છે સિલેક્ટલ કાઢી અને ખાલી મોનિટર પર ક્લિક કરશો તો તમને મોનિટરનો ડેટા જ બતાવશે હજુ પણ મારે આને આટલો બધો ડેટા નથી જોતો મારે ખાલી ઉત્તરનો જ ડેટા જોવે છે તો હું પ્રદેશમાં જઈ અને સિલેક્ટોલ કાઢી અને ઉત્તર કરીશ તો માત્ર ઉત્તરમાં જે મોનિટરનું વેચાણ થયું એનો જ ડેટા મને જોવા મળશે હવે મારે એવું જોઈએ છે કે વેચાણ છે તે એક હજારથી વધારે હોવું જોઈએ ઉત્તરમાં હોવું જોઈએ અને મોનિટરનું હોવું જોઈએ તો તમે વેચાણ પર ક્લિક કરશો એટલે અહીંયા નંબર ફિલ્ટર બતાવે છે કારણ કે આપણે ડેટા છે એ નંબર છે તો તમે અહીંયા ગ્રેટર દેનમાં જશો અને અહીંયા તમે ટાઈપ કરશો એક હજાર તો આનો મતલબ થાય છે કે મારે એક હજારથી વધુ ડેટા જોઈએ છે તો આટલો ડેટા એવો છે કે જે મોનિટરનો છે ઉત્તરમાં વેચાણ થયું હોય એનો છે અને વેચાણ એક હજારથી વધારે થયું હોય એનો છે આટલું જ નહીં તમે આ ડેટાને કોપી કરી શકશો અને જ્યાં જરૂર પડે ત્યાં પેસ્ટ પણ કરી શકશો તો આપ જોઈ શકો છો કે આટલા બધા ડેટામાંથી આ બે ડેટા શોધવા ખૂબ જ મુશ્કેલ હતા પરંતુ ફિલ્ટરની મદદથી આપણે તે સહેલાઈથી શોધી શકીએ છીએ જો તમારે ફિલ્ટરની જરૂર ના હોય તો તમે ડેટા ટેબમાં જઈ અને ક્લિયર આપશો એટલે ફિલ્ટર બધા રિમૂવ થઈ જાય છે હવે આપણે ડેટ ફિલ્ટરની વિગતે ચર્ચા કરીએ તો તારીખમાં તમે દાખલા તરીકે મારે વીસથી પચીસ જાન્યુઆરી બે હજાર અગિયારની જ માહિતી જોઈએ છે તો હું તારીખમાં જઈશ હવે તમે જોવો છો કે અહીંયા ડેટ ફિલ્ટર છે કારણ કે આપણી માહિતી છે એ ડેટ છે તો એમાં તમે બિટવીન સિલેક્ટ કરશો અને હવે હું આપું છું વીસ એક બે હજાર અગિયારથી પચીસ એક બે હજાર અગિયાર અને ઓકે આપવાથી આપણને માત્ર એવો ડેટા દેખાશે કે જે વીસથી પચીસ જાન્યુઆરી બે હજાર અગિયાર વચ્ચેનો હોય તો તમે જોઈ શકો છો આ બધી તારીખો વીસથી પચીસ વચ્ચેની જ છે આમ આપણે નંબર ફિલ્ટર વાપરી શકીએ છીએ ડેટ ફિલ્ટર વાપરી શકીએ છીએ વર્ડ ટેક્સ્ટ ફિલ્ટર વાપરી શકીએ છીએ